મુદ્દાઓને આધારે આપણે તેનું વિસ્તારપૂર્વક વર્ણન કરવાનું હોય છે. હવે વાર્તાને લખતી વખતે આપણે તેને યોગ્ય વિરામચિહ્નો જોડણીની દ્રષ્ટિએ શુદ્ધ હોવું જરૂરી છે. વાર્તા હંમેશા ભૂતકાળમાં જ લખાયેલી હોવી જોઈએ, એને ભૂતકાળમાં જ લખવાની હોય છે અને તેનો વાર્તાનો મુખ્ય વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને તેની ચર્ચા વિચારણા કરવાની હોય છે. વાર્તાને યોગ્ય શીર્ષક આપવાનું હોય છે અને વાર્તાના જે બોધ હોય તે હંમેશા અંતે જ લખવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બે વાર્તા જોઈશું. પહેલી વાર્તા છે, અહીંયા આપણે મુદ્દા આપેલા છે, મુદ્દા પરથી તેની ચર્ચા કરવાની છે. એક લુચ્ચો દુકાનદાર, કરિયાણાની દુકાન. એક ગ્રાહક ખાંડ ખરીદી, દુકાનદારનું ઓછું ટોલું. ગ્રાહકની ફરિયાદ, દુકાનદારનો જવાબ, વધારે વજન ઉંચકવું નહીં પડે. ગ્રાહકે ઓછા પૈસા ચૂકવવા, પૂરા પૈસા ચૂકવવા માટે દુકાનદારની માંગણી. ગ્રાહકનો જવાબ, પૈસા વધારે ભરવા નહીં પડે. હવે છેલ્લે છે બોલ, એટલે આપણે જે એના મુદ્દા આપ્યા છે તે મુદ્દાના આધારે આપણે વાર્તાની ચર્ચા કરવાની છે. એને સૌ પ્રથમ તો યોગ્ય શીર્ષક આપીશું, જેવા સાથે તેવા. હવે આપણે જે મુદ્દા આપેલા છે તેના પરથી વાર્તાની ચર્ચા કરીશું. એક ગામ હતું, તે ગામમાં એક કરિયાણાની દુકાન હતી. દુકાનદાર લુચ્ચો હતો અને તે ઓછું તોલતો હતો અને વધારે ભાવ લેતો હતો. ક્યારે ગ્રાહકોને હલકો માલ પણ તે પધરાવી દેતો. તેની દુકાને જનારા ગ્રાહકો છેતરાઈ જતા, પણ કોઈને તેનો ખ્યાલ આવતો નથી. એક દિવસ એક ગ્રાહક તેની દુકાને આવ્યો. તેને દુકાનદારને
લગભગ પાંચમા, પછી તેનું મનન કરવા, પછી તેનું યોગ્ય શીર્ષક જે સાચો મિત્ર, અહીંયા સાચો મિત્ર તેનું ટાઇટલ છે, અને અંતમાં આપણે જવાબ લખવાનો છે. એટલે આ મુદ્દા જે છે તેના આધારે આપણે વાર્તાની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તાનું શીર્ષક છે સાચો મિત્ર. હવે બે મિત્રો જંગલમાં ફરવા જાય, બે મિત્રો પણ કોણ હોય છે? કાનુ અને મનુ, બંને ગાઢ મિત્રો હતા. કાનુ અને મનુ શું હતા? ગાઢ મિત્રો હતા. તેઓ સાથે ફરતા, સાથે કરતા, સાથે નિશાળે જતા અને વર્ગમાં પણ સાથે જ બેસતા. રજાનો દિવસ હતો. બંને મિત્રો તેમના ગામ પાસે આવેલા જંગલમાં ફરવા ગયા. તેઓ જંગલમાં 2-3 માઇલ ચાલ્યા. ત્યાં તેમની દૂરથી એક વીજ આવતું દેખાયું અને બંને મિત્રો ગભરાઈ ગયા. વીજ ઝડપથી તેમની તરફ આવી રહ્યો હતો. ત્યાંથી ભાગીને ક્યાંય જઈ શકાય એટલો સમય પણ તેમની પાસે નહોતો. કાનુને ઝાડના ઝાડ પર ચડતા આવડતો હતો. તે દોડીને એક ઝાડ પર ચડી ગયો. મનુને ઝાડ પર ચડતા આવડતું નહોતું. તે વિચારમાં પડી ગયો. એકાએક તેને એક યુક્તિ સૂજી. તે જમીન પર મળતાની જેમ સૂઈ ગયો. મરેલો માણસ હોય તેમ શ્વાસ રોકીને સૂઈ ગયો. રીચ મનુ પાસે આવ્યો. તે મનુની આસપાસ ફરીને મનુને શોધવા લાગ્યો. રીચ મનુ પાસે આવ્યો. તે મનુની આસપાસ ફરીને મનુને શોધવા લાગ્યું. મનુ હલન ચલન કર્યા વિના ચૂપચાપ પડ્યો રહ્યો. તેને પોતાનો શ્વાસ પણ રોકી લીધો હતો. રીચ તેને મરી ગયેલો સમજીને ચાલ્યો ગયો. પછી કાનુ જળ પરથી નીચે ઉતર્યો અને મનુ જમીન પરથી ઊભો થઈ ગયો. કાનુએ મનુને પૂછ્યું, દોસ્ત રીછે તને તારા કાનમાં શું કહ્યું? પ્રશ્ન પૂછે છે, હે મિત્ર તને તારા કાનમાં રીછે શું કહ્યું? મનુએ તરત જ જવાબ આપ્યો, રીછ ખૂબ સમજદાર હતો. તેને મને કાનમાં કહ્યું કે વિપત્તિ આવી પડે ત્યારે આપણો સત છોડી દેનાર અને ભાગી જનાર મિત્રોથી સાવચેત રહેજે. કણોની સ્વાર્થ બુદ્ધિ પર મનુએ કરેલા કટાક્ષને કણો સમજી ગયો. શરમને લીધે તે કંઈ જ બોલી શક્યો નહીં. બંને મિત્રો ઘર તરફ પાછા વળ્યા. મુશ્કેલીમાં આપણને છોડીને જાય તે સાચો મિત્ર